Hello everyone, in this video you will see risks and benefits of introducing external participants. External participants je che ena through software developers je che organization je che to the software project ne kaya kaya risk and benefit mali shake. The main risk to project quality associated with introducing external participants within the framework of the project are as follows. मतलब के जे risk नी बात करे तो risk कया कया होई सके external participants through. तो एमा जुए first delay in completion of the project. In those cases where external participants are late in supplying their parts to the software system, the project as a whole will be delayed. હવે જુઓ અહીંયા વાત કરવામાં આવે છે એક્સટર્નલ પાર્ટિસિપન્ટ. તો એક્સટર્નલ પાર્ટિસિપન્ટ્સ આપણે જોયા પ્રીવિયસ વિડીયોઝમાં કયા કોણ કોણ હોઈ શકે. એક તો સબ કોન્ટ્રાક્ટર્સ હોઈ શકે, પછી સપ્લાયર્સ હોઈ શકે અને કસ્ટમર્સ હોઈ શકે. તો જે કોઈ પણ એક્સટર્નલ પાર્ટિસિપન્ટ છે આ ત્રણ ટાઈપ્સમાંથી, એમાંથી કોઈ એક હોય એણે પોતાનો પાર્ટ જે આપેલો છે કરવા માટે, પરફોર્મ કરવા માટે, એમાં એને આપવામાં થોડું લેટ થાય, સપ્લાય કરવામાં લેટ થાય, તો એની ઇફેક્ટ જે છે ઓવરઓલ પ્રોજેક્ટમાં આવી શકે. એટલે કે ઓવરઓલ પ્રોજેક્ટ જે છે એ ડીલે થાય. જો કોઈ એક પાર્ટી એક્સટર્નલ પાર્ટિસિપન્ટ જે છે એની પ્રોજેક્ટ સપ્લાય કરવામાં, એનો પાર્ટ સપ્લાય કરવામાં ડીલે કરે, લેટ થાય, તો એની ઇફેક્ટ પૂરેપૂરા પ્રોજેક્ટમાં આવી શકે છે. These delays are typical for subcontractors' parts and customers' parts, but less for COTS software suppliers. Then second, low quality of project parts supplied by external participants. હવે એક્સટર્નલ પાર્ટિસિપન્ટ જે છે એ ક્યારેક લો ક્વોલિટીના પાર્ટ્સ આપી દે તો પણ એની ઇફેક્ટ જે છે એ આવી શકે, એટલે કે રિસ્ક કહી શકાય. Quality problems can be classified as first defects and second non-standard coding and documentation. Let's see first defects. A higher than expected number of defects, often more severe than expected. ક્યારેક suppliers જે છે, મતલબ કે subcontractor હોઈ શકે, customer પણ હોઈ શકે, એ લોકો જે છે એની defects expected કરતાં વધારે defect વાળો કોઈ સોફ્ટવેર અથવા તો એનો પાર્ટ આપે ત્યારે ઇફેક્ટ જે છે એ આવી શકે. અને પછી આવે છે નોન સ્ટાન્ડર્ડ કોડિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન, વાયોલેશન્સ ઓફ સ્ટાઇલ એન્ડ સ્ટ્રક્ચર એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ પ્રોસિજર્સ. હવે સપોઝ સબ કોન્ટ્રાક્ટર છે તો દરેકની કોડિંગ કરવાની સ્ટાઇલ અને ડોક્યુમેન્ટેશન કરવાની સ્ટાઇલ એની પ્રોસિજર અલગ હોય છે. અલગ ઇન ધ સેન્સ કે અકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ્સ હોવું જોઈએ. પછી ભલે સ્ટાન્ડર્ડ તો એક જ હોય બટ સ્ટાઇલ થોડી ઘણી ચેન્જ હોય તો એ ચાલી શકે. બટ કોઈ સ્ટાન્ડર્ડમાં જેનું કોડિંગ અને ડોક્યુમેન્ટેશન ના હોય એના સ્ટાઇલ્સ અને સ્ટ્રક્ચર જે છે એને વાયોલેટ થતા હોય તો એની ઇફેક્ટ જે છે એ પૂરેપૂરા પ્રોજેક્ટમાં આવી શકે અને એક મોટું રિસ્ક થઈ શકે. દેન ફ્યુચર મેન્ટેનન્સ ડિફિકલ્ટીઝ. ધ ફેક્ટ દેટ સેવરલ ઓર્ગેનાઇઝેશન્સ ટેક પાર્ટ ઇન ડેવલપમેન્ટ બટ ઓનલી વન ઓફ ધેમ ધ કોન્ટ્રાક્ટર ઇઝ ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર ધ પ્રોજેક્ટ creates two possibly difficult maintenance situations. હવે જુઓ જે સોફ્ટવેર ડેવલપ કરવાનો છે, પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે, એમાં ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ જે છે એ પાર્ટિસિપેટ થતા હોય છે. બટ ડાયરેક્ટલી જે મેઇન કોન્ટ્રાક્ટર છે, મેઇન કંપની છે, એ જ રિસ્પોન્સિબલ હોય છે મેન્ટેનન્સ માટે. તો એમાં ઘણી બધી એવી સિચ્યુએશન્સ ક્રિએટ થાય છે. એમાં મેઇન બે સિચ્યુએશન્સ છે જે આપણે જોઈએ. ફર્સ્ટ, વન ઓર્ગેનાઇઝેશન મોસ્ટ પ્રોબેબલી ધ કોન્ટ્રાક્ટર ઇઝ રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનન્સ ઓફ ધ હોલ પ્રોજેક્ટ, ધ એરેન્જમેન્ટ કોમનલી સ્ટિપ્યુલેટેડ ઇન ધ ટેન્ડર ઇટસેલ્ફ. હવે જુઓ મેન્ટેનન્સની વાત કરીએ તો મેન્ટેનન્સમાં આપણે હમણાં જ મેં તમને કીધું કે ઘણા બધા એક્સટર્નલ પાર્ટિસિપન્ટ હોય છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં, પણ મેન્ટેનન્સ રિલેટેડ કોન્ટ્રાક્ટર જ રિસ્પોન્સિબલ કહી શકાય. અને આ એરેન્જમેન્ટ જનરલી જેનું ટેન્ડર થતું હોય એના અંદર સ્પેસિફાઈ કરેલું હોય છે. મેન્ટેનન્સ સર્વિસીસ આર સપ્લાઈડ બાય મોર દેન વન ઓર્ગેનાઇઝેશન, પોસિબલી ધ સબ કોન્ટ્રાક્ટર્સ, સપ્લાયર્સ ઓફ COTS સોફ્ટવેર એન્ડ ઓકેઝનલી ધ કસ્ટમર્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. મેન્ટેનન્સ સર્વિસ જે છે એ ક્યારેક એવો અમુક ક્યારેક એવા સર્કમટન્સીસ હોય કે એમાં એક કરતાં વધારે ઓર્ગેનાઇઝેશન જે છે એ મેન્ટેનન્સ પ્રોવાઈડ કરી શકે.
તો એ સબકોન્ટ્રાક્ટર હોઈ શકે, સપ્લાયર્સ ઓફ COTA સોફ્ટવેર પણ હોઈ શકે, અને ક્યારેક ક્યારેક કસ્ટમર્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ હોઈ શકે. અને પછી આવે છે લોસ ઓફ કંટ્રોલ ઓવર પ્રોજેક્ટ પાર્ટ્સ. લોસ ઓફ કંટ્રોલ ઓવર પ્રોજેક્ટ પાર્ટ્સ, હવે પ્રોજેક્ટનો જે પાર્ટ્સ છે એમાં ક્યારેક કંટ્રોલ જે છે લોસ થઈ જતો હોય છે, ત્યારે શું થાય? Whether intentionally or not, the control of software development by external bodies may produce an unrealistically optimistic picture of the project's status. ક્યારેક એવું પણ બનતું હોય છે કે એક્સટર્નલ પાર્ટિસિપન્ટ જે છે એના થ્રુ જે પ્રોજેક્ટનો કંટ્રોલ જે છે એ ઇન્ટેન્શનલી પણ હોઈ શકે અથવા તો વિધાઉટ ઇન્ટેન્શન પણ હોઈ શકે, એ ક્યારેક એનો પોતાનો કંટ્રોલ જે છે ગુમાવી દે છે, મતલબ કે ડેડલાઇનની અંદર મેં પૂરું કરી શકતા નથી, તો એની ઇફેક્ટ જે છે એ હોલ પ્રોજેક્ટ પર આવે છે. તો હવે બેનિફિટ્સ અને રિસ્કની વાત આવે, તો રિસ્ક તો આપણે જોયા, બટ પછી વાત આવે બેનિફિટ કયા કયા હોઈ શકે. તો બેનિફિટ જે છે એ ફોર ધ કોન્ટ્રાક્ટર બજેટ રિડક્શન, બજેટનું પણ રિડક્શન થઈ શકે, દેન રેમેડી ઓફ પ્રોફેશનલ સ્ટાફ શોર્ટેજીસ. હવે કોઈ પણ કંપની છે, કોન્ટ્રાક્ટર છે, એની પાસે પૂરતો સ્ટાફ નથી, ઇનફ પ્રોફેશનલ સ્ટાફ નથી, તો સબ કોન્ટ્રાક્ટર જે છે એને અવેલેબલ કરશે પ્રોફેશનલ સ્ટાફ. દેન શોર્ટર પ્રોજેક્ટ શેડ્યુલ, પ્રોજેક્ટનું શેડ્યુલિંગ જે છે એ પણ શોર્ટ થઈ જાય, કારણ કે બધા સબ કોન્ટ્રાક્ટર જે છે બધાને થોડો થોડો પાર્ટ અથવા તો અમુકને લાર્જ પાર્ટ આપે, અમુકને શોર્ટ પાર્ટ આપે, તો એ રીતે શેડ્યુલિંગ જે છે એ શોર્ટ થઈ શકે. દેન એક્વિઝિશન ઓફ એક્સપર્ટાઇઝ ઇન સ્પેશિયલાઇઝ્ડ એરિયા. હવે એક્સપર્ટાઇઝ જે છે એ પણ એને મેળવી શકે છે કોઈ સ્પેસિફિક સ્પેશિયલાઇઝ્ડ એરિયા હોય એમાં. હવે તો કસ્ટમર જે છે એક્સટર્નલ પાર્ટિસિપન્ટ તરીકે જે બિહેવ કરતા હોય એના માટે બેનિફિટ્સ કયા હોઈ શકે? તો ફર્સ્ટ છે પ્રોટેક્ટિંગ ધ કસ્ટમર્સ કોમર્શિયલ સિક્રેટ્સ. કસ્ટમરના જે કોમર્શિયલ સિક્રેટ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે એક્સટર્નલ પાર્ટિસિપન્ટ તરીકે છે એટલા માટે. દેન પ્રોવિઝન ઓફ એમ્પ્લોયમેન્ટ ટુ ઇન્ટરનલ સોફ્ટવેર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. દેન એક્વિઝિશન ઓફ પ્રોજેક્ટ નોન હાઉ ફોર સેલ્ફ સપ્લાઈડ મેન્ટેનન્સ. પોતાને ક્યારેક મેન્ટેન કરવાનું થાય કસ્ટમરને, તો પણ એ ખબર પડી શકે કે કઈ રીતે મેન્ટેન કરવું. દેન પ્રોજેક્ટ કોસ્ટ રિડક્શન. હવે જુઓ, એક એ પોતે પાર્ટિસિપન્ટ તરીકે કામ કરે છે તો થોડું ઘણું કોસ્ટિંગ જે છે તો રિડ્યુસ થવાનું જ છે, ઓબ્વિયસ છે. તો પ્રોજેક્ટ કોસ્ટ રિડક્શન અને રિસ્ક જે છે એ આપણે હમણાં જ ડિટેલમાં જોયા. સો ઇટ વોઝ ઓલ અબાઉટ રિસ્ક એન્ડ બેનિફિટ્સ ઓફ ઇન્ટ્રોડ્યુસિંગ એક્સટર્નલ પાર્ટિસિપન્ટ્સ. થેન્ક યુ.